વાત કરવાના છીએ આઠ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના ડેલી કરન્ટ એફેર્સના એમસીક્યુ વિશે તો પૂરો વિડીયો ધ્યાનથી જુઓ અને ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરી લો અને આ વિડીયો ની પીડીએફ ફાઇલ તમને અમારા ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને એ ઉપરાંત મારું એક ફેસબુક પેજ છે મારું નામ સર્ચ કરશો તમારા એપમાંથી એટલે પેજ બતાવશે તો ત્યાં આગળ પણ હું ડેઇલી લિંક છે પોસ્ટ કરી દેતો હોઉં છું તમને જેમાં કન્વીનિયન્સ પડે તેમાંથી ડાઉનલોડ કરી શકો છો એશિયા એલપીજી સમિટનું કેટલામું એડિશન ન્યૂ દિલ્હી ખાતે આયોજિત થયું હતું તો એશિયા એલપીજી સમિટનું સેકન્ડ એડિશન છે તે ન્યૂ દિલ્હી ખાતે આયોજિત થયું હતું કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તો ડિટેલમાં આપણે એની માહિતી મેળવીએ વર્લ્ડ એલપીજી એસોસિએશન અને ભારતની જેટલી પણ ઓઇલ માર્કેટિંગ કંપની છે જેમ કે ઇન્ડિયન ઓઇલ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે ભારત પેટ્રોલિયમ છે તો આ બધાએ મળીને એશિયા એલપીજી સમિટનું સેકન્ડ એડિશન છે ન્યૂ દિલ્હી ખાતે આયોજિત કર્યું હતું આ જે સમિટ છે તેનો ઓબ્જેક્ટિવ શું હતો તો કે ઓબ્જેક્ટિવ એવો હતો કે ભાઈ જેટલી પણ ગ્લોબલ એલપીજી ઇન્ડસ્ટ્રીઝ છે તેને એવી એજન્સીઓ સાથે ઇન્ટરેક્ટ કરાવવાનું કે ભાઈ જે એજન્સી ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં છેવાડાના વિસ્તાર સુધી એલપીજીની સુવિધા પૂરી પાડી છે પૂરી પાડે છે તો એવી જે એજન્સીઓ હોય છે તેની સાથે ઇન્ટરેક્ટ કરાવવાનો આ સમિટનો ઓબ્જેક્ટિવ હતો અને બીજું એ કે ભાઈ પ્રાઇવેટ સેક્ટર છે અને શિક્ષણ સંસ્થાઓ એને બંનેને પાસે લાવીને એલપીજીનો વપરાશ એલપીજીના વપરાશ ઉપર તે બંનેના શું વ્યૂ છે તેને ડિસ્કસ કરવાનો પણ આ સમિટનો ઓબ્જેક્ટિવ હતો જેનાથી અમુક પ્રકારની યોજના છે તેને બહાર પાડવામાં મદદ મળે જેમ કે અત્યારે યોજના ચાલે છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના જેનો ધ્યેય છે કે ભાઈ આઠ કરોડ પરિવારો છે તેને એલપીજી કનેક્શન પૂરું પાડવું સબસિડીના દરે તો આ જે પાથ બ્રેકિંગ જે ઇનિશિયેટિવ છે તેવા વધુ ઇનિશિયેટિવ લાવી શકાય જેથી કરીને આ જે ધુમાડા રહિત બળતણ છે તેને રસોઈમાં ઉપયોગ લાવી શકાય આવી ગ્રામીણ મહિલાઓ કે ભાઈ જે અત્યાર સુધી હજી પણ એવા કન્વેન્શનલ ફ્યુઅલથી ડિપેન્ડન્ટ છે અને એલપીજી કનેક્શન ધરાવતા નથી તો તેને એલપીજી કનેક્શન પૂરું પાડવું એ આ સમિટનો ઓબ્જેક્ટિવ હતો અને વાત કરીએ વર્લ્ડ એલપીજી એસોસિએશનની તો આ એક એવું ઓર્ગેનાઇઝેશન છે એવું સંગઠન છે કે ભાઈ જેટલી પણ વિશ્વની એલપીજી ઇન્ડસ્ટ્રીઝ છે તેને એક મંચ ઉપર લાવે છે અને એકબીજાના વ્યૂ ડિસ્કસ કરે છે અને તેના હિત માટે કાર્ય કરે છે અને બીજું કે ભાઈ માર્કેટિંગનું કાર્ય પણ આ સંસ્થા કરે છે એલપીજીના વપરાશને પ્રોત્સાહન આપવાનું એવા વિસ્તારો હોય છે કે જ્યાં આગળ કન્વેન્શનલ ફ્યુલ વપરાતું હોય છે તો ત્યાં આગળ એલપીજીના વપરાશને પ્રોત્સાહન આપવા માટે અને ગવર્મેન્ટને કેટલીક યોજનાઓ વિશે જણાવવા માટે યોજનાઓમાં સહકાર આપવા માટે સલાહ આપવા માટે વર્લ્ડ એલપીજી એસોસિએશન છે તે કાર્ય કરે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ઈસરોનો નવો કોમ્યુનિકેશન સેટેલાઇટ જી સેટ થર્ટી વન ક્યાં લોન્ચ વેહિકલ દ્વારા અવકાશમાં છોડવામાં આવ્યું તો ઇસરોનો નવો કોમ્યુનિકેશન સેટેલાઇટ જી સેટ થર્ટી વન છે તેને એરિયન ફાઈવ નામના લોન્ચ વેહિકલ દ્વારા અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને એક વસ્તુ અહીંયા આગળ આપણે નોટ કરવી જોઈએ કે ઈસરોએ પોતે પોતાનું જે સેટેલાઇટ છે લોન્ચ વેહિકલ છે તે યુઝ કરીને આ સેટેલાઇટને લોન્ચ નથી કર્યું પરંતુ બીજા દેશનું જે સેટેલાઇટ અવકાશમાં મોકલવામાં આવતું હતું તો તેમાં પેલોડ તરીકે જી સેટ થર્ટી વનને મોકલવામાં આવ્યો છે અને અવકાશમાં લોન્ચ કરવામાં આવ્યો છે પેલોડ એટલે શું થાય પેલોડ હવે પેલોડ એવી વસ્તુ છે કે કોઈ અન્ય દેશ છે પોતાનું શું જે લોન્ચ વેહિકલ અવકાશમાં મોકલતું હોય તો બીજા દેશને પણ પોતાના સેટેલાઇટ જે કેપેસિટી છે નહીં જે દેશની કે ભાઈ પોતે સ્વખર્ચે આવું સેટેલાઇટ મોકલી શકે અથવા તો તત્કાલીન ધોરણે મોકલવાનું હોય તો એ દેશ શું કરશે કે ભાઈ જે મોકલે છે એની સાથે એક કહેવાય કે પેસેન્જર તરીકે એક સેટેલાઇટ છે એને આપી દેશે અને જે ખર્ચ થતો હશે જે નક્કી થઈ હશે રકમ તે પ્રોવાઈડ કરી દેશે તેને પે લોડ કહેવામાં આવે છે હવે ઈસરો કોઈ અન્ય દેશનું સેટેલાઇટ પોતાના લોન્ચ વેહિકલ થકી અવકાશમાં છોડે તો અન્ય દેશનું સેટેલાઇટ ઇસરો માટે પે લોડ થયું કહેવાય એરિયન ફાઈવથી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું ને ક્યાં આગળથી લોન્ચ કરવામાં આવ્યું હતું તો કે ફ્રેન્ચ ગુવાના ખાતેથી ફ્રેન્ચ ગુવાના ખાતેથી આને લોન્ચ કરવામાં આવ્યું હતું જી સેટ થર્ટી વન વિશે માહિતી મેળવીએ તો ઈસરો દ્વારા તેને ડિઝાઇન અને મેન્યુફેક્ચર એટલે કે બનાવવામાં આવેલું છે અને ભારતનું ચાલીસમું કોમ્યુનિકેશન સેટેલાઇટ છે જી સેટ સિરીઝનું જી સેટ સિરીઝનું જે ચાલીસમું કોમ્યુનિકેશન સેટેલાઇટ છે ને મુખ્યત્વે વાત કરીએ તો ભારતના જે મુખ્ય વિસ્તારો છે ભારતની જે ઇન્ડિયાની ટેરિટરીઝ છે તો તેના મુખ્ય વિસ્તારોમાં કે જ્યાં હજી કોમ્યુનિકેશનની સુવિધા અવેલેબલ નથી અને ભારતના આઈસલેન્ડના વિસ્તારો એટલે કે આંદમાન નિકોબાર છે તો ત્યાં આગળ પણ કોમ્યુનિકેશન જે છે તે વીક છે તો ત્યાં મજબૂત કરવા માટે અને કોમ્યુનિકેશન સેવાઓને પૂરી પાડવા માટે આ સેટેલાઇટ કાર્ય કરશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ક્યાં દેશે સીએમઈસ ફાઇટિંગ ફિશ ને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરી છે તો આ દેશનું નામ છે થાઈલેન્ડ જેણે સીએમઈસ ફાઇટિંગ ફિશ ને રાષ્ટ્રીય જળચર પ્રાણી તરીકે જાહેર કરી છે અહીંયા આગળ આ જે ફિશ છે તેનું પિક્ચર રાખેલું છે અને આમાં કોઈ ડિસ્કસ કરવા જેવી માહિતી છે નહીં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ એનર એટોમિક એનર્જીએ નીચેનામાંથી કયા સંવાદનું આયોજન કર્યું તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીએ પરમાણુ ટેક ટુ થાઉઝન્ડ નાઇન્ટીન છે તેનું આયોજન કર્યું છે ખાલી બેઝિક એક ટોક હતું આ એક જે કાર્યક્રમ હતો સંવાદ હતો ખાલી પરમાણુના ફાયદા ગેરફાયદા કઈ રીતે સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ દેશના વિકાસમાં પરમાણુનો શું ભાગ છે તે બધું ડિસ્કસ કરવા માટેનો એક જે સંવાદ હતો પરમાણુ ટેક ટુ થાઉઝન્ડ નાઇન્ટીન મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા તેને યોજવામાં આવ્યો હતો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી આ આ જે સંસ્થા છે આ જે ડિપાર્ટમેન્ટ છે તેનું કાર્ય શું રહે છે કે દેશની અંદર જેટલા પણ એવા કાર્ય થાય કે જેમાં પરમાણુ ઇન્વોલ્વ છે આવા પરમાણુ ઇન્વોલ્વ હોય તો તેને કઈ રીતે ઉપયોગ કરવા તેની બધી ડિટેલ આ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા આપવામાં આવે છે જેથી કરીને કોઈ જે અઘટિત ઘટના છે તે ઘટી ન શકે અને ડિપાર્ટમેન્ટ ઓફ એનો એટોમિક એનર્જી એવી સાઇટ છે તેને પણ હેન્ડલ કરે છે કે જ્યાં આગળથી પરમાણુ મળી આવે છે અને તેના સેફટી મેઝર્સ છે તેને પણ હેન્ડલ કરે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભારતનું પ્રથમ કરિયર પોર્ટલ કયા રાજ્યમાં લોન્ચ થયું છે તો ભારતનું પ્રથમ કરિયર પોર્ટલ છે તે રાજસ્થાન રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે હાલમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને યુનિસેફ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે હવે આ સંસ્થા છે યુનિસેફ એ જે વૈશ્વિક વૈશ્વિક લેવલની સંસ્થા છે અને યુનાઇટેડ નેશન્સની એક પેટા સંસ્થા છે જે બાળકોના વિકાસ માટે બનતા પ્રયત્ન કરે છે અન્ય દેશ સાથે જોડાઈને કોઈ બીજી સંસ્થાઓ હોય કોઈ દેશની સંસ્થાઓ હોય તો તેની સાથે જોડાઈને આવા કાર્યો કરતી હોય છે રાજસ્થાનના જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે તેની સાથે જોડાઈને તેને કરિયર પોર્ટલ લોન્ચ કરેલું છે આ કરિયર પોર્ટલ ભારતનું પ્રથમ કરિયર પોર્ટલ છે કે જેમાં જે વિદ્યાર્થી સેકન્ડરી એજ્યુકેશન લે છે અને હાયર સેકન્ડરી એજ્યુકેશન લે છે તો તેને કરિયરની બધી માહિતી આ પોર્ટલ ઉપરથી અવેલેબલ મળી જશે કે ભાઈ પોતે જે એજ્યુકેશન લે છે તેને સમાપ્ત કરીને ક્યુ ફિલ્ડ ચોઈસ કરવું જોઈએ અને એ જે ફિલ્ડ ચોઈસ કરવા માગે છે તો લાગતી વળગતી કોલેજો એના વિસ્તારની આજુબાજુ છે કે નહીં અને એ ફિલ્ડમાં જઈને પોતાના જે માર્ક્સ આવ્યા છે એને અનુરૂપ કોઈ સ્કોલરશીપ અવેલેબલ છે કે નહીં કોઈ સરકારી સહાયો અવેલેબલ છે કે નહીં એ બધી માહિતી કરિયરને લગતી એ આ આ જે પોર્ટલ છે તેમાંથી મળી જશે ને એ ઉપરાંત જે ફિલ્ડમાં તે જવા માગે છે જે વિદ્યાર્થી જે ફિલ્ડમાં જવા માગે છે તો એ ફિલ્ડના જે ટોપર્સ હશે અને બીજા કોઈ વિદ્યાર્થીઓ હશે અન્ય શિક્ષકો હશે તેના દ્વારા પણ માહિતી તેના દ્વારા લખેલા બ્લોગ પણ તેને આ કરિયર પોર્ટલ ઉપર મળી જશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હાલમાં આરબીઆઈએ રેપો રેટમાં કેટલા બેઝિસ પોઈન્ટનો ફેરફાર કર્યો છે તો હાલમાં આરબીઆઈએ પચીસ બેઝિસ પોઈન્ટ ઘટાડ્યા છે રેપો રેટમાં એટલે કે રેપો રેટ અત્યારે હતો છ પોઈન્ટ પાંચ ટકાનો અને જે ઘટીને થઈ ગયો છે છ પોઈન્ટ પચીસ ટકા હવે આ રેપો રેટ શું છે તેની આપણે માહિતી મેળવીએ તો આરબીઆઈ દ્વારા પહેલાં તો આપણને બધાને ખબર છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટને કંટ્રોલ કરવામાં આવે છે અને વધુ ડિટેલમાં જાણીએ તો આરબીઆઈની એક કમિટી હોય છે મોનેટરી પોલિસી કમિટી કે જેના હેડ હોય છે આરબીઆઈના ગવર્નર અને અત્યારે આરબીઆઈના ગવર્નર કોણ છે તો કે શશિકાંત દાસ અહીંયા આગળ જે પિક્ચરમાં દેખાડેલા છે તે છે શશિકાંત દાસ અને મોનેટરી પોલિસી કમિટીના તે હેડ હોય છે તેના દ્વારા ડિસિઝન લેવામાં આવે છે અને આ જે રેપો રેટ છે તેમાં ફેરફાર કરવામાં આવે છે સાત દિવસે ચૌદ દિવસે અથવા તો એક ટાઈ ટાઈમ ફિક્સ હોય છે ત્યારે જ ફેરફાર કરવામાં આવે છે તો આનું ઉપર ડિસિઝન લે છે હવે આરબીઆઈ જે રેપો રેટને ઘટાડે છે અને વધારે છે તો સુકામેને વધારે છે તો કે ઓપન માર્કેટ ઓપરેશન કહેવાય છે આને જેથી કરીને મની સપ્લાય છે તેને કંટ્રોલમાં લાવી શકાય હવે આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો એનો મતલબ એ થાય રેપો રેટ એક બેઝિકલી શું છે તો કે કોઈ પણ બેંક છે કમર્શિયલ કમર્શિયલ બેંક જેમાં આપણા એકાઉન્ટ હોય છે તો હવે સપોઝ કે એસબીઆઈ તો એસબીઆઈને જો આરબીઆઈ પાસેથી પૈસા ઓછીના લેવા હશે વ્યાજે લેવા હશે તો એનો મતલબ એ થયો કે જેટલા પૈસા લેશે તેની ઉપર હવેથી છ પોઈન્ટ પચીસ ટકાનો વ્યાજદર લાગશે આને કહેવાય રેપો રેટ અને રિવર્સ રેપો રેટ કોને કહેવાય તો કે આરબીઆઈને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે આવી બેંક પાસેથી તે વ્યાજેથી પૈસા લે છે એને કહેવાય રિવર્સ રેપો રેટ અને હાલની તારીખમાં રિવર્સ રેપો રેટ છે છ પોઈન્ટ પચાસ ટકાનો તો હવે આ જે રેપો રેટ છે અને રિવર્સ રેપો રેટ છે તેનાથી કઈ રીતે મની સપ્લાય કંટ્રોલ થાય છે અને ઇનડાયરેક્ટલી જે ઇન્ફ્લેશન આવ્યું હોય તેને કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે છે તે આપણે સમજીએ તો કોઈ પણ આરબીઆઈ હોય છે ઓપન માર્કેટ ઓપરેશન કરે છે બરાબર તો મની સપ્લાય વધારવા માટે શું કરશે તો કે ગવર્મેન્ટની જે સિક્યુરિટી હોય છે બેંકના બેંકની જે સિક્યુરિટી હોય છે તે ખરીદે છે હવે ખરીદવા માટે પૈસા આપવા પડે એટલે કમર્શિયલ બેંકને તે સિક્યુરિટીના પૈસા આપશે હવે પૈસા માર્કેટમાં ગયા એટલે શું થયું કે ભાઈ મની સપ્લાય વધી અને મની સપ્લાય જ્યારે ઘટાડવી હશે તો ત્યારે શું કરશે તો કે આ બેંકને પાછી પોતે જે છે સિક્યુરિટી લીધેલી છે એને સેલ કરી દેશે એટલે બેંકને હવે આરબીઆઈને પૈસા આપવા પડશે એટલે ત્યારે શું થાય તો કે મની સપ્લાય એ ઘટી જાય તો આ આનાથી મનીની સપ્લાય છે તેને કંટ્રોલ કરવામાં આવે છે ઇન્ફ્લેશન હોય છે જે ફુગાવો હોય છે તેને પણ કંટ્રોલ કરવામાં આવતો હોય છે તો સિક્યુરિટી ખરીદે છે આરબીઆઈ તે બે પ્રકારે હોય છે એક આપણે આઉટ રાઇટ કહી શકીએ અને બીજું કહીએ આપણે રેપો ખાલી રેપો આઉટ રાઇટમાં શું હોય કે સિક્યુરિટી જો આરબીઆઈ દ્વારા ખરીદવામાં આવે કે વેચવામાં આવે તો તેમાં કોઈ પણ અવધિ હોતી નથી એ ગમે ત્યારે એ પોતે પાસે રાખી શકે છે આજીવન સુધી અને ગમે ત્યારે વેચી શકે છે અને રેપો રેપોમાં એવું નથી હોતું રેપોમાં શું હોય છે તો કે આરબીઆઈ જે સિક્યુરિટી ખરીદે છે એક નિશ્ચિત અવધિ માટે ખરીદે છે અને એ અવધિ પૂરી થાય એટલે પાછી આ સિક્યુરિટી લીધી હોય તો વેચી દે છે અને વેચી હોય તો પાછી લઈ લે છે અને આની ઉપર જે આ રેપો હોય છે એની ઉપર જે ચાર્જ લાગવામાં આવે છે એને કહેવાય છે રેપો રેટ તો આટલી માહિતી આપણા માટે ઇનપ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તેહરીક ઉલ મુજાહિદ્દીન શબ્દ નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે તો જે આ શબ્દ છે તે કાશ્મીર સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવે છે હવે એક વસ્તુ જાણીએ કે ભાઈ તહેરીક ઉલ મુજાહિદ્દીન છે એક પ્રકારનું ગ્રુપ છે ટેરરિસ્ટ એક્ટિવિટી કરે છે અને એટલે જ હાલમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એટલે કે આપણા મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ જે ગ્રુપ છે તેની ઉપર પ્રતિબંધ લગાવી દીધેલો છે એક એક્ટ છે ધ અનલોફુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ ઓગણીસો ને સડસઠ તેની કલમ પાંત્રીસ એક એ હેઠળ આ ગ્રુપ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેમ કે કાશ્મીરને સ્વતંત્રતા અપાવવા માટે આ ગ્રુપ કંઈ ને કંઈ અલગ અલગ રીતે કાર્ય કરે છે અને સરકાર સીધી રીતે સ્વતંત્રતા આપે તો ઠીક છે બાકી આ જે ગ્રુપ છે તે અમુક ટેરરિસ્ટ એક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે જેમ કે કોઈ સામાન્ય ઘરનાથી કોઈ સ્ટુડન્ટ આવતું હોય અને તે પોતાનું એજ્યુકેશન લઈ રહ્યું હોય તો તેને પૈસા કે બીજી કોઈ લોભામણી વસ્તુથી લોભામણી વસ્તુથી આ જે છે ગ્રુપને જોઈન કરવા માટે પ્રેરે છે અને તેને ટ્રેનિંગ પણ આપે છે અને આવા ઘણા બધા ટ્રેનિંગ સેન્ટર છે કાશ્મીરની અંદર અત્યારે ચાલુ છે અને એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ આ જે ગ્રુપ છે તેનું લશ્કરે તોયબા સાથે પણ ક્યાંક ને ક્યાંક કનેક્શન છે જેથી કરીને આ ગ્રુપને ફંડિંગ મળી રહી છે અને કેટલાક એવા ખતરનાક હથિયારો પણ પ્રોવાઈડ કરવામાં આવે છે ઇલિગલી અને અમુક અમુક વખત કેવું થતું હોય કે ભાઈ બુરખો છે અમુક વ્યક્તિઓ હોય બુરખો ધારણ કરીને ઇન્ડિયન આર્મી ઉપર હમણાં ત્રણ ચાર મહિના પહેલાં જ એવું આવેલું હતું કે ભાઈ ઇન્ડિયન આર્મી ઉપર બુરખો પહેરીને અટેક કરવામાં આવે છે તો એવી એવી બધી આ જે કાર્યો છે ત્યાં તેહરીક ઉલ મુજાહિદ્દીન દ્વારા કરવામાં આવે છે જે ગેરકાયદેસર છે એટલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ છે તેની ઉપર બેન લગાવી દીધેલો છે હાલમાં જ એવી નોટિસ આવી છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને યુનિયન મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલે હાલમાં નીચેનામાંથી કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તો આ બંનેએ સાથે મળીને સાઇઝ ઇન્ડિયા નામનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે મુંબઈ ખાતેથી તેને લોન્ચ કરવામાં આવ્યો છે અને આપણા જે ટેક્સટાઇલ મંત્રી છે સ્મૃતિ ઈરાની તેના દ્વારા આ પ્રોજેક્ટને લોન્ચ કરવામાં આવ્યો છે આની થોડીક માહિતી મેળવીએ તો જે ક્લોથિંગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એ આખા દેશમાં એક સ્ટડી કન્ડક્ટ કરશે અને એ સ્ટડી ઉપરથી એક સ્ટાન્ડર્ડ સાઇઝ નક્કી કરશે કે ભાઈ ભારતના લોકો છે કઈ સાઇઝના કપડાં વધારે પહેરે છે અને બીજું એક કાર્ય પણ કરશે કે ભાઈ આનાથી ઇન્ડિયા સ્પેસિફિક ચાર્ટ તૈયાર કરવામાં આવશે કે ભાઈ જેથી કરીને ભારતની જેટલી કપડાં બનાવતી કંપનીઓ છે તે ભારત માટે સ્પેશિયલી આ ચાર્ટને પ્રિફર કરીને ક્લોથ જે છે પ્રિપેર કરે અને તેના માટે પાસ પંદરથી પાસઠ વર્ષના જે વ્યક્તિઓ છે એજ ગ્રુપના જે વ્યક્તિઓ છે તેના પચીસ હજાર સેમ્પલ લેવામાં આવશે અને તેનામાંથી આ ઇન્ડિયા સ્પેસિફિક ચાર્ટ છે તૈયાર કરવામાં આવશે અને આ સેમ્પલ લેવા માટે મોટા મોટા છ શહેરોને સિલેક્ટ કરવામાં આવ્યા છે શું કામ એને આવું સ્ટડી કરવામાં આવે છે તો આપણે અત્યારે કપડાં લેવા જતા હોઈએ ઓનલાઈન કપડાં મગાવતા હોય કે ઓનલાઈન ઓફલાઈન કપડાં લેતા હોય તો એમાં યુકે અને યુએસ કરીને બે એક સાઇઝ ચાર્ટ આવતા હોય છે યુકે છે ઇંગ્લેન્ડનો સાઇઝ ચાર્ટ છે અને યુએસ છે તે અમેરિકાનો સાઇઝ ચાર્ટ છે હવે આપણું કોઈ અત્યારે સાઈઝ ચાર્ટ છે નહીં એટલે કે ભારતીય જે ગાર્મેન્ટ કંપની છે તે આ બંને ચાર્ટને ફોલો કરીને કપડાં બનાવે છે હવે ઘણીવાર કેવું થતું હોય કે ભારતમાં સપ સપોઝ કે ત્રીસની સાઇઝના પેન્ટ વધારે ઉપડે છે તો કંપનીએ તો બધા પેન્ટ બનાવેલા હોય અઠ્યાવીસના ત્રીસના બત્રીસના છત્રીસના તો વધારે ઉપાડ આનો થાય છે અને આનો ઓછો ઉપાડ થાય છે તો ફાયદો શું થાશે કોઈને ફાયદો થશે નહીં અહીંયા આગળ કેમ કે બધા કપડાં બરોબર ક્વોન્ટિટીમાં બનેલા છે અઠ્યાવીસની સાઇઝમાં પણ પાંચ પેન્ટ બનેલા છે આમાં પણ પાંચ બનેલા છે આમાં પણ પાંચ બનેલા છે આમાં પણ પાંચ બનેલા છે બરાબર તો કોસ્ટ તો છે બધી ઓવરઓલ હાઈ રહેવાની છે બરાબર અને સાઇઝ ઉપર કોઈપણ પ્રકારે વધારે ચાર્જ લેવામાં આવતો નથી ત્રીસના જે સાઇઝ હોય તેનો પણ એક જ સરખો ભાવ હોય છે આનો પણ એક સરખો ભાવ હોય છે તો હવે આ કપડાં વધારે ઉપડે છે આ ઓછા ઉપડે છે એનો મતલબ છે કે ભાઈ આ આ જે મટીરિયલ છે વેસ્ટ ગયું અને આમાં જે બનાવવામાં ટાઈમ પણ કંપનીનો વેસ્ટ થઈ ગયો બરાબર હવે આ જે મટીરિયલ છે એનો જ ઉપયોગ આપણે આ સાઇઝના કપડાં બનાવવામાં કર્યો હોય તો ફાયદો શું થાય કે ભાઈ ઓવરઓલ કોસ્ટ છે તે નીચે આવે અને બીજું કે ભાઈ એક પ્રકારે યુનિફોર્મિટી મિટીરિયલ માર્કેટની અંદર તો આના માટે સ્પેશિયલ આ જે છે સાઇઝ ઇન્ડિયા પ્રોજેક્ટ ચલાવવામાં આવશે અને ઇન્ડિયા સ્પેસિફિક ચાર્ટ તૈયાર કરવામાં આવશે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ સિનેમેટોગ્રાફી એક્ટ ઓગણીસો બાવન જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના હિત માટે છે તેમાં ફેરફાર કરી સરકારે પ્રાઇવેસી અને કોપીરાઇટના નિયમોને ભંગ કરવા માટે કેવા દંડની જોગવાઈ કરી છે આ નિયમો ભંગ થશે પ્રાઇવેસી અને કોપીરાઇટ એટલે કે કોઈ સિનેમા ઘરની અંદર જઈને કેમ કોર્ડરથી એ કેમેરાથી તમે શૂટિંગ ઉતારો છો અને કોઈ ડીવીડી હોય એની મૂવીડી એને કોપીરાઇટ એ કોપીરાઇટના નિયમો લીધેલા હોય છે ગમે ફિલ્મ પ્રોડ્યુસર હોય ડાયરેક્ટર હોય એને તો એ કોપીરાઇટના નિયમો જો ભંગ કરશો તો અત્યારે એવો ફેરફાર કરવામાં આવ્યો છે કે ભાઈ એવા વ્યક્તિને ત્રણ વર્ષની કેદ અને દસ લાખનો દંડ છે કરવામાં આવશે અને એ ઉપરાંત કે અનઓથોરાઇઝ્ડ જે વિડીયો શૂટિંગ થાય છે અને ફિલ્મનું ડુપ્લિકેશન થાય છે તેને પણ આ જે દંડ છે લાગુ પડશે ત્રણ વર્ષની કેદ અને દસ લાખનો દંડ તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો છે તે બધા પૂર્ણ થાય છે કાલના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો વર્લ્ડ્સ વેટલેન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો સાચો જવાબ આવશે બે ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ્સ વેટલેન્સ ડે ઉજવવામાં આવે છે અને વર્લ્ડ્સ વેટલેન્સ ડેની આપણે થીમ પણ પૂછેલી હતી આની થીમ શું છે તો વર્લ્ડ્સ વેટલેન્સ ડેની થીમ છે વેટલેન્સ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તો એ સાથે જ આપણે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોમાં એક લાઇક કરી દેજો વિડીયોમાં કમેન્ટ કરો અને હજી સુધી